હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ગાંધીનગર મિત્ર ચર્ચા કરી છે તાજેતરની કેટલીક ઘટનાઓ કે જે પરીક્ષા લક્ષી છે અને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે ઓકે વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો તમારા મિત્ર સાથે એને ઓકે તમે ચેનલ સબ્સ્ક્રાઇબ પણ કરી શકો પાંચ નવા રાજ્યમાં જે ચૂંટણી પૂરી થઈ વિધાનસભાની અને મુખ્યમંત્રી નિમણૂક થઈ છે તો એના નામથી આપ પરિચિત અસો છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ ઓકે જેઓ કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે ઓકે મિઝોરમમાં ઓકે થંગા રાજસ્થાનમાં અશોક ગેહલોતમાં તેલંગણામાં ચંદ્રશેખર રાવ આ પાંચ નવા મુખ્યમંત્રી છે કે જેમની નિમણૂક થઈ છે બે નામ ઓકે સારા એવા ફેમસ છે એક મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાનમાં અશોક ગેહલોત આ બે નામ ઓકે વધારે પડતા આપણે જોઈ શકીએ મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાનમાં અશોક ગેહલોત મિઝોરમમાં ઓકે ઝોરમથંગા મિઝોરમ એમાં ઝ છે તો ઝોરમથંગા એમાં પણ ઝ છે એટલે એના ઉપરથી પણ તમે આઈડિયા લગાવી શકશો છત્તીસગઢ ઓકે એમાં ભૂપેરા ભૂપેશ ઓકે બાગેલ અથવા તો બધેલ તો છત્તીસગઢમાં એ પણ આપણે યાદ રાખીશું તેલંગાણામાં ચંદ્રશેખર રાવ આ પણ જાણીતો ચહેરો છે અને પ્રખ્યાત છે તો આમ કરીને પાંચ રાજ્ય એમાં નવા મુખ્યમંત્રી આવ્યા છે ત્યારબાદ વાત કરીએ ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી તમને એવું પૂછાય કે ઉદઘાટન કોણે કર્યું તો કે વિજયભાઈ રૂપાણી અને પિયુષ ગોયલ પિયુષ ગોયલે રેલવે મંત્રી છે ભારતના કે કઈ જગ્યાએ તો કે વડોદરા ક્યાં આગળ તો કે વડોદરા વડોદરાના લાલબાગ ખાતે એટલે એવો પ્રશ્ન પૂછાય કે પ્રથમ રેલવે યુનિવર્સિટી ભારતની ક્યાં બનવા જઈ રહી છે તો કે વડોદરા ખાતે અને એના કુલપતિ તરીકે અશ્વાની લોહાનીની નિમણૂક કરવામાં આવી છે તો ત્રણ પ્રશ્ન મહત્વના છે ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં આગળ તો કે વડોદરા ખાતે કુલપતિ તો કે અશ્વાની લોહા લોહાની ઓકે વિજય રૂપાણી દ્વારા અને પિયુષ ગેહલોત પિયુષ ગોયલ દ્વારા એમની નિમણૂંક થતો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ મિસ યુનિવર્સ બે હજાર અઢાર કેટરીયોના ગ્રેટ્રિયોના ગ્રે આની પહેલાં ભારતના થયેલા કે માનુસિંહ છિલ્લર કે એમના દ્વારા એમને તાજ પહેરાવવામાં આવ્યો એટલે મિસ યુનિવર્સ બે હજાર અઢાર કેટરીયોના ગ્રે કયા દેશના છે તો કે ફિલિપાઇન્સના છે તો એ પણ શબ્દ યાદ રાખીશું કેટ્રિયોના ગ્રે એચડીએફસી બેંકના નવા CEO તરીકે આયા છે આદિત્યપુરી એચડીએફસી બેંકમાં કોણ આવ્યા છે તો કે આદિત્યપુરી ભારતના કેબિનેટ સચિવ તરીકે પ્રદીપ કુમાર સિંહની નિમણૂક થઈ છે અથવા તો પ્રદીપ કુમાર સિંહા ભારતીય કેબિનેટ સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાં બાળકી પર બળાત્કારના ગુનામાં સૌપ્રથમ પ્રથમ ફાંસીની જોગવાઈ કરવામાં આવી છે કયા રાજ્યમાં એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખીશું મધ્યપ્રદેશ રાજ્યમાં બાળકી ઉપર થયેલા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે આ બધા ક્વિક એક્ટ છે કે જે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમને પૂછાય તમને સિમ્પલ એટલો પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કયા રાજ્યમાં બાળકી ઉપર

કુલભરતી તરીકે અશ્વિની અશ્વાની લોહીની લોહાનીને મૂકવામાં આવ્યા છે પાંચ રાજ્યમાં નવા મુખ્યમંત્રી આવ્યા છે એમાં મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં કોણ છે તો કે કમલનાથ મિઝોરમમાં કોણ છે તો કે થંગા રાજસ્થાનમાં કોણ છે તો કે અશોક ગેહલોત છત્તીસગઢમાં તો કે ભૂપેશ ઓકે ભૂપેશ ઓકે બાગેલ અથવા તો બઘેલ અને તેલંગણામાં ચંદ્રશેખર રાવ ઓકે ચંદ્રશેખર રાવ કયા પક્ષના છે તો કે ટીઆરએસ સાથે સંકળાયેલા છે જ્યારે ત્રણ કોંગ્રેસના છે છત્તીસગઢમાં ઓકે પછી મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં મિઝોરમમાં એમ એફ પક્ષ ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર બે અઢાર ઓકે નોબેલ પુરસ્કાર કોણ આપે છે તો કે સ્વીડનની ઓકે બેંક દ્વારા આપવામાં આવે છે ભૌતિક શાસ્ત્ર ઓકે કોની યાદમાં આપવામાં આવે છે આલ્ફ્રેડ નોબેલની યાદમાં ઓકે આપવામાં આવે છે દસમી ડિસેમ્બર ઓકે શું કહે છે ભૌતિક શાસ્ત્રમાં ઓકે ત્રણ વ્યક્તિ છે એક છે આર્થર સ્કીન ઓકે બીજા છે ગોરાડ ઓકે મૌરો અને ત્રીજું છે ડોનો ઓકે સ્ટ્રીકલેન્ડ આ બધા બારના નામ હોય એટલે થોડા કેવા પટ્ટા રહેવાના યાદ રાખવા પડે એના સિવાય કહેવાય બીજું કારણ નહીં થાય અમેરિકા ફ્રાન્સ અને કેનેડા ત્રણ દેશ છે અમેરિકાના આર્થર સ્કીન ઓકે ફ્રાન્સના ગોરાડ ગોરાડકે મૌરો અને કેનેડાના ડોનો સ્ટ્રીટલેન્ડ આ ત્રણે સંયુક્તમાં ભૌતિક શાસ્ત્ર નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે રસાયણશાસ્ત્રમાં શાસ્ત્ર માં આપવામાં આવ્યું છે એચ ઓનેલ્ટી એચ ઓકે જર્જ પી સ્મિથ ઓસ્ટ્રેલિયાના છે ઓકે અમેરિકાના છે અને ઓકે ઓકે પી વિન્ટર એ બ્રિટિશના છે છે આ પુરસ્કાર એટલે તમને પ્રશ્ન પૂછાય કે કયા ન હતા ઓકે ત્રણ ત્રણ નામ છે એટલે યાદ રાખીશું ભૌતિક શાસ્ત્રમાં કોણ કોણ છે તો કે આર્થર સ્કીન છે ઓકે અમેરિકાના પછી ગોરાડ મૌરો છે ફ્રાન્સના અને ડોનો સ્ટ્રીટલેન્ડ છે કેનેડાના ત્યારે રસાયણમાં કોણ છે ઓકે તો કે એચ ઓનેલ્ડી અમેરિકાના છે જર્જ પી સ્મિથ

ભારતની પચ્ચીસમી હાઈકોર્ટ ભારતની પચ્ચીસમી હાઈકોર્ટ કઈ જગ્યાએ તો કે આંધ્રપ્રદેશ રાજ્યના અમરાવતી ખાતે ચીફ જસ્ટિસ તરીકે પ્રથમ કોને મૂક્યા છે તો કે છાગરી પ્રવીણ કુમારને મૂક્યા છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી બાબુ નાયડુ છે અને રાજ્યપાલ તરીકે ઈ એલ ઓકે નરસિંહા છે ચલો તો આગળ ત્રણ દીપના ઓકે નામ બદલાયા છે એક છે રોસદીપ એનું નામ થઈ ગયું છે નેતાજી સુભાષચંદ્ર બોઝ બીજું છે નીલદ્દીપ એનું નામ છે તો શહીદ દીપ અને ત્રીજું છે હેવલોક દ્વીપ એનું નામ છે સ્વરાજ દીપ તો આ ત્રણ દીપના નામ બદલાયા છે ઓકે તમને જોડકું કદાચ બનાવીને આપી શકે રોસ દ્વીપ તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓકે કે નીલદ્વીપ તો કે શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપ તો કે સ્વરાજ દ્વીપ આ ત્રણ દીપના નામ છે ઈસરોનું વડુ મત ક્યાં આવેલું છે ઓકે તો કે બેંગ્લોર ખાતે આવેલું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વડુ મથક બેંગ્લોર સ્થાપના ઓગણીસો ઓગણ માં ચેરમેન તરીકે કે સિવાનની નિમણૂક થઈ છે તો યાદ રાખીશું ઈસરોના ત્રણ પ્રશ્ન ઓકે ઇસરોનો વડુ મથક ક્યાં છે તો કે બેંગ્લોર સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો ઓગણ સિત્તેરમાં અને ચેરમેન તરીકે કે સિવાન એશિયન પેરાગેમ્સ બે હજાર અઢાર એશિયન ગેમ્સ અને એશિયન ગેમ્સ બંને અલગ છે એશિયન પેરાગેમ્સ બે હજાર અઢારમાં આયોજન ક્યાં થયું હતું કે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના જકાતા ખાતે ઓકે ભાગ લેનાર દેશો તો કે તેતાલીસ સ્પર્ધકો તો કે બે હજાર ઓકે સાતસો ને બાસઠ ઓકે શું કે છે તો કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા ઓકે આની ઉદઘાટન કરવામાં આવ્યું ભારત એમાં નવમા ક્રમે રહ્યું ટોટલ મેડલ કેટલા જીત્યા તો કે બોતેર ઓકે એમાંથી ગોલ્ડ કેટલા તો કે પંદર યાદ રાખીશું ગોલ્ડ પંદર સિલ્વર ચોવીસ અને બ્રોન્ઝ તેત્રીસ ઓકે પંદર ગોલ્ડ પછી ચોવીસ સિલ્વર અને બ્રોન્જ કેટલા તો કે તેત્રીસ ઓકે ઓપનિંગ અને ક્લોઝિંગ ધ્વજવાહક ઓપનિંગ એટલે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે ધ્વજવાહક કોણ હતા મર્યાન થંગાવલું મરીપન થંગાવલું એવું પણ શબ્દ વાપરે છે આપણા ઓકે પેરા ઓલિમ્પિકમાં ખેલાડી છે ઓકે ઊંચી કૂદ માટે એ તેઓ જાણીતા છે અને ગુજરાતમાં જોવા જઈએ તો ત્રણ વ્યક્તિ એક પારુલ પરમાર એમને ગોલ્ડ મેડલ છે બેડમિન્ટનમાં ઓકે બીજું છે સોનલ પટેલ અને ભાવિના પટેલ એને ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મળેલો છે આ ત્રણ નામ યાદ રાખીશું પારુલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે બેડમિન્ટન ઓકે સોનલ પટેલ અને ભાવિના પટેલ એ બંને ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે સમયનો થોડોક અભાવ છે એટલે બહુ રિપીટ નથી કરતો પણ આપણને અનુકૂળ આવે તો આપ ફરી એકવાર વિડીયો રિપીટ કરી અને જોઈ શકો ઓકે હ ફરી બીજા એક સ્લાઇડમાં સ્લાઈડમાં બીજા કેટલાક બનાવો છે એની ચર્ચા આપણે કરીશું આપ જોતા રહો એન્જલ એકેડેમી ભાઈ સમ્રાટ સામત ગઢવી ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત ચલો ભરન્સ વેલકમ ટુ એન્જલ અકેડેમી ગાંધીનગર મિત્રો વાત કરી રહ્યા છે કરંટ અફેર્સની ઓકે બે હજાર ઓગણીસની શરૂઆતમાં જ કેટલીક એવી ઘટનાઓ ઘટેલી છે જે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછી શકે તો એવી કઈ કઈ ઘટનાઓ ઘટી છે એની થોડી થોડી ચર્ચા કરીએ ઉપર ચાલ ખાસ કરીને પરીક્ષા લક્ષી ઓકે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો તમારા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવા સજેશન આપી શકો ઓકે તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો શરૂઆત કરીએ ફિફા ફૂટબોલ વિશ્વ વર્લ્ડ કપ બે હજાર અઢાર ઓકે ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન ઓકે એનું આયોજન રશિયા ખાતે થયેલું એમાં ફ્રાન્સ વિજેતા બન્યું એટલે બે પ્રશ્નો નીકળે ઓકે કે તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ કોણ જીત્યું ઓકે તો જીત્યું કોણ તો કે ફ્રાન્સ ઓકે ફ્રાન્સે કોને હરાયા તો કે ક્રોએશિયાને એટલે ફ્રાન્સ વિજેતા બન્યું અને ક્રોએશિયા બન્યું ટર્નરશપ હવે પછીનું નેક્સ્ટ બે હજાર અઢાર પછી બાવીસમાં ચાર વર્ષે રમાય એટલે બાવીસમાં ક્યાં રમાશે તો કે કતારમાં યોજાશે કઈ જગ્યાએ ખાતે તો કે કતાર તો ત્રણ પ્રશ્ન યાદ રાખીશું

ઓકે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા દેશ છે એના બે શહેર હતા ઓકે એક જકાર્તા અને પોલંબર ખાતે આનું આયોજન થયેલું ઓકે એમાં એકસોને શું કહેવાય કે પિસ્તાલીસ દેશના ટોટલ અગિયાર હજાર સાતસોને વીસ સ્પર્ધકોએ ભાગ લીધેલો એમાં ઓપનિંગ સેરેમની એટલે ભારતના ઓપનિંગ ધ્વજ વાહક તરીકે નીરજ ચોપડા હતા કે જેઓ ભાલા સાથે સંકળાયેલા છે અને ક્લોઝિંગ ધ્વજ વાહક તરીકે રાણી રામપાલ હતા કે જેઓ હોકી સાથે સંકળાયેલા છે

ઓપનિંગ ધોજ વાહક નીરજ ચોપરા જેઓ ભારત પેક સાથે સંકળાયેલા હતા અને ક્લોઝિંગ ધોજ તરીકે રાણી રામપાલ જેવો જેઓ હોકી સાથે સંકળાયેલા છે ભારતને કુલ કેટલા મેડલ મળ્યા તો કે 15 ગોલ્ડ મળ્યા 15 ગોલ્ડ તો કે 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ તો આમ 30 વત્તા 20 તો કે 50 ને 54 54 ને 10 તો કે 64 અને 5 એટલે કે 69 ટોટલ થયા 69 ગોલ્ડ કેટલા 15 સિલ્વર કેટલા 24 અને બ્રોન્ઝ કેટલા 30 15 ગોલ્ડ અને એમ ટોટલ મેડલ મળ્યા છે ગુજરાતના સરિતા ગાયકવાડ મીટરમાં ગોલ્ડ છે કોણ સરિતાબેન ગાયકવાડ ચારસો મીટરમાં ગોલ્ડ ટેબલ ટેનિસમાં માનવ ઠક્કર અને હર્મિત દેસાઈ એ બંનેને બ્રોન્ઝ મળેલું છે અને લોન ટેનિસમાં અંકિતા રેના કે જેને બ્રોન્ઝ મળેલું છે તો આ ખૂબ અગત્યના પ્રશ્નો છે મિત્રો કે જે તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક દેખાય દેખાય અને દેખાય તે ફરી એકવાર ઓકે એશિયન ગેમ્સ બે હજાર અઢાર ઓકે અઢારમાં એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થયું તો કે ઇન્ડોનેશિયા બે શહેર જકારતા અને પલમબર્ગ ખાતે ઓકે આ જકારતા અને પલમબર્ગ બંને શહેરમાં થયું આવું વિશ્વમાં પહેલી વખત થયું છે પિસ્તાલીસ દેશોએ ભાગ લીધો અગિયાર હજાર સાતસો વીસ ખેલાડી ઓપનિંગ ધ્વજવાહક ભારતના કોણ હતા નીરજ ચોપડા જે ભાલાપેક સાથે સંકળાયેલા છે ક્લોઝિંગ ધ્વજવાહક તરીકે કોણ હતા રાણી રામપાલ જેવો હોકી સાથે સંકળાયેલા છે ગોલ્ડ કેટલા તો કે પંદર સિલ્વર કેટલા ચોવીસ અને બ્રોન્ઝ કેટલા ત્રીસ આમ ટોટલ થયા સિક્સટી નાઇન ઓકે ત્યારબાદ ગુજરાતના સહિત કાંકવાર ચારસો મીટરમાં ગોલ્ડ મેડલ જીતા છે ટેબલ ટેનિસમાં બે વ્યક્તિ છે માનવ ઠક્કર અને હરમીત દેસાઈ કે જેઓ બ્રોન્ઝ જીતા છે અને લોન ટેનિસમાં અંકિતા રેના કે જેમને પણ બ્રોન્ઝ મળ્યો છે ઓકે ત્યારબાદ વાત કરીએ મિત્રો વિમ્બલ્ડન બે હજાર અઢાર વિમ્બલ્ડન એટલે કે ટેનિસની સાથે સંકળાયેલી એક ગેમ છે ઓકે શું કહે છે તો કે લંડન ખાતે યોજાય છે પુરુષમાં વિજેતા કોણ બન્યા તો કે નોવાક જોકોવિચ અથવા યોકોવિચ કયા દેશના છે તો કે સર્બિયાના કે મહિલા વિજેતા કોણ બન્યા તો કે અર્જેલિક અર્જેલિક કાર્બરા એ ક્યાંના છે તો કે જર્મનીના એટલે આ બંને પણ પ્રશ્ન અગત્યના છે યાદ રાખીશું વિજેતા નોવાક યોકોવિચ સર્બિયાના અને મહિલા વિજેતા અર્જેલિક કાર્બરા જર્મનીના ત્યારબાદ મિત્રો વાત કરીએ વુમેન્સમાં હોકી વર્લ્ડ કપ બે હજાર અઢાર ઓકે વુમેન્સનું આયોજન ક્યાં થયું હતું તો કે આયોજન થયું ઇંગ્લેન્ડ લંડન ખાતે ભાગ લેનાર દેશ કેટલા હતા તો કે સોળ દેશોએ ભાગ લીધો વિજેતા કોણ બન્યું તો કે નેધરલેન્ડ કે ખૂબ અગત્યનો પ્રશ્ન તાજેતરમાં કે મહિલા હોકી વર્લ્ડ કપમાં વિજેતા કોણ કોણ એવો પ્રશ્ન પુછાય તો યાદ રાખીશું નેધરલેન્ડ નેધરલેન્ડ કેટલામી વખત તો કે આઠમી વખત વિજેતા બન્યું ઓકે ત્યારબાદ રનર્સ અપ મતલબ કે કોણે હરાવ્યો તો કે આયર્લેન્ડ ને હરાવી અને નેધરલેન્ડ આઠમી વખત ઓકે વુમેન્સ હોકી વર્લ્ડ કપ બે હજાર અઢાર જીતી ગયું તો આપણે એક અગત્યનો પ્રશ્ન થયો ત્યાર બાદ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત કરીએ એનું આયોજન ક્યાં થયું તો કે વેસ્ટ ઇન્ડિઝ ખાતે જીતી કોણ ગયું તો કે ઓસ્ટ્રેલિયા જીત્યું વેસ્ટ ઇન્ડિઝ ખાતે આયોજન થયું અને જીત્યું ઓકે જીત્યું કોણ તો કે ઓસ્ટ્રેલિયા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તો કે હરમનપ્રીત કોર ખૂબ અગત્યનું નામ છે ભાર આપીશું હરમનપ્રીત કૌર ઓકે આ એ જ બેન છે ઓકે એજ ભારતીય મહિલા છે જેને ટી ટ્વેન્ટીમાં માં સદી ફટકારી છે ટી ટ્વેન્ટી માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ કે હરમિન પ્રિત કૌર તો કે કે ભારતીય મહિલા કેપ્ટન છે ઓકે ત્યારબાદ વાત કરીએ ઓકે હોકી બે હજાર અઢાર ચૌદમાં હોકી વર્લ્ડ કપ નું આયોજન ઓકે પુરુષ એટલે કે મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું છે તો કે ભારતમાં ભારતમાં ક્યાં તો કે ઓડિશા ઓડિશામાં ભુવનેશ્વર અને કલિંગા સ્ટેડિયમ તો આપણ અગત્યનો પ્રશ્ન છે કે હોકી વર્લ્ડ કપ બે હજાર અઢાર ચૌદમું મેન્સ ઓકે પુરુષો માટેનું ક્યાં આયોજિત છે તો કે ભારતમાં ઓકે ભારતમાં ઓડિશા ઓડિશામાં ભુવનેશ્વર કલિંગા સ્ટેડિયમ શું કહે છે તો કે ઓગણીસો ને પંચોતેરમાં મલેશિયામાં ભારતમાં પ્રથમ વખત વિજેતા બનેલું ભારત સૌ પ્રથમ હોકી વર્લ્ડ કપ ક્યારે જીત્યું હતું તો કે ઓગણીસોને પંચોતેર ક્યાં આગળ તો કે મલેશિયા ખાતે ઓકે વિજેતા ઓકે પછી બેલ્જિયમ પ્રથમ વખત બે હજારને અઢાર જીત્યું રનસઅપની વાત કરીએ તો નેધરલેન્ડ મતલબ કે બેલ્જિયમે નેધરલેન્ડને હરાવી અને જીત મેળવી ત્યારબાદ ભારતની હોકી ટીમના કેપ્ટન પૂછાય તો યાદ રાખીશું મનપ્રીત સિંઘ મનપ્રીત સિંહ ભારતીય હોકી ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુ બંનેને રાજીવ ગાંધી રત્ન એવોર્ડ મળ્યો છે બહુ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુ આ બંનેને રાજીવ ગાંધી ખેલ રત્ન મળ્યો છે રાજીવ ગાંધી ખેલ રત્ન ભારતનો રમત જગતમાં અપાતો શ્રેષ્ઠ પુરસ્કાર ગણી શકાય કે આ જે પુરસ્કાર છે એ સૌ પ્રથમ કોને મળ્યો હતો કે વિશ્વનાથ આનંદને છેલ્લે અત્યારે હમણાં કોને મળ્યો હતો કે વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુ મીરાબાઈ ચાનુ છે ઇમ્ફાલ મણિપુરના છે અને વેઇટ લિફ્ટિંગ વજન ઊંચકું ઓકે વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે વિરાટ કોહલીને આપશે ઓળખ કોચો ક્રિકેટ હમણાં તાજેતરમાં જ દસ હજાર રન સૌથી ઝડપી પૂર્વક કરનાર ઓકે ક્રિકેટર બન્યા છે વિરાટ કોહલી ત્યારબાદ ખૂબ અગત્યનો પ્રશ્ન જે પરીક્ષામાં લગભગ તમને પૂછાય 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 ઓકે આરબીઆઈના નવા ગવર્નર શશિકાંત દાસ ઓકે ત્રેવીસમાં આપણા ઉર્જિત પટેલ ઓકે ચોવીસમાં ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું અને પચીસમાં તરીકે આયા શશિકાંત દાસ આરબીઆઈના નવા ગવર્નર ઓકે શક્તિકાંત દાસ કેવા તો કે શક્તિકાંત દાસ એ પચીસમાં બન્યા છે આરબીઆઈના પ્રથમ પૂછે તો સીડી દેશમુખ ઓગણીસો ને તેતાલીસ લઈ અને ઓગણીસો ઓગણપચાસ એટલે ઓગણીસો ને આપણે આઝાદ થયા ત્યારે આરબીઆઈના ગવર્નર કોણ હતા એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખીશું સીડી દેશમુખ આઝાદી વખતે ઓકે એમને પૂછે કે આરબીઆઈના સૌપ્રથમ ગવર્નર કોણ હતા તો કે સર આસબર્ન સ્મિથ સર ઓસબર્ન સ્મિથ એ પ્રથમ ગણી શકાય સ્થાપના ક્યારે થઈ આરબીઆઈની સ્થાપના થઈ પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસ એક ચાર ઓગણીસો પાંત્રીસ એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એક એક ઓગણીસો ઓગણપચાસના રોજ એક એક ઓગણીસો ઓગણપચાસ રાષ્ટ્રીયકરણ થયું સર્વપ્રથમ એનું કાર્યાલય ક્યાં હતું કલકત્તા ખાતે અને હાલમાં એનું ક્યાં છે મુંબઈ આપ સૌ જાણો છો એ પ્રમાણે લઈ અને સુધીની તમામ નોટો કોણ બહાર પાડે છે આરબીઆઈ બહાર પાડે જ્યારે રૂપિયાની નોટ અને સિક્કા એ કોણ બહાર પાડે છે ભારત સરકાર તો રૂપિયાની નોટ ઉપર સાઇન કોની હોય તો કે ભારતના નાણાં સચિવની બાકી બે થી લઈ અને બે હજાર બધાની નોટો ઉપર સાઇન કોની હોય આરબીઆઈ ના ગવર્નરની તો આરબીઆઈ ના નવા ગવર્નર તાજેતરમાં નિમણૂક પામ્યા છે પચીસમાં નામ શું છે શક્તિકાંત દાસ

શ્રીલંકાની તાજેતરમાં ઓકે પ્રમુખ તરીકે મૈત્રીપાલ સરીસેના ઓકે એની નિમણૂક થઈ છે એટલે એ પણ આપણા નજીકના પાડોશી મિત્ર છે તો યાદ રાખીશું મૈત્રીપાલ ઓકે સરીસેના શ્રીલંકાના તાજેતરના નવા પ્રમુખ ત્યારબાદ આંકડાકીય વાત કરીએ તો રથયાત્રા તાજેતરમાં છેલ્લે બે હજાર અઢારમાં કેટલામી હતી તો કે એકસોને એકતાલીસ હતી ઓકે વન મહત્વ બે હજાર અઢારમાં કેટલામાં ઉજવાઈ ગયો તો ઓગણ સિત્તેરમાં ઉજવાઈ ગયો સ્વતંત્રતા દિવસ કેટલામાં હતો તો કે બોતેરમાં હતો ઓકે જીએસટી સુધારો ઓકે એ કેટલામાં છે એકસો એક જો જીએસટી સુધારા વિધેયક પૂછે તો એકસો ઓકે બાવીસ આવે છે જ્યારે જીએસટી સુધારો પૂછે તો એકસોને એક ત્યારબાદ એનસીબીસી સાથે સંકળાયેલો સુધારો કર્યો છે તો કે એકસો ને બે હવે સ્પોર્ટ્સમાં આટલી બધી આપણે વાત કરીએ તો થોડા એના ખેલાડીઓની પણ વાત કરીએ કે ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ અગિયાર ફૂટબોલમાં કેટલા હોય અગિયાર હોકીમાં કેટલા હોય અગિયાર કબડ્ડીમાં કેટલા હોય સાત રમતમાં સાત હોય અવેજી કેટલા હોય તો કે પાંચ અને સાત પ્લસ પાંચ સાત વતના પાંચ સાત રમતમાં પાંચ અવેજી ઓકે વોટર પોલોમાં કેટલા હોય તો કે વોટરપોલો જો પોલો પૂછે તો ચાર વોટર પોલો પૂછે તો સાત હોય છે ઓકે પછી આના સિવાય અલગ અલગ રમતો હોય જેમ કે ચેસ ચેસમાં કેટલા હોય એક ચેસમાં કેટલા હોય એક પછી બેડમિન્ટન પૂછે એક અથવા બે ઓકે ટેબલ ટેનિસ પૂછે સેમ એક અથવા બે સ્કોશ પૂછે એક અથવા બે તો મોટા ભાગની ગેમ હોય એમાં એક અથવા બે હોય છે ઓકે બાકી ખોખો પૂછે તો ખોખોમાં કેટલા હોય તો કે નવ ખોખોમાં નવ તો આવી રીતના અલગ અલગ રમત સાથે અલગ અલગ ખેલાડીઓની સંખ્યા પણ આપેલી હોય છે જે પરીક્ષામાં આપણે પૂછાય કે ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ તો આપ લખી શકો અગિયાર હોકીમાં કેટલા હોય તો આપ લખી શકો અગિયાર ઓકે ફૂટબોલમાં કેટલા હોય તો આપ લખી શકો અગિયાર તો રગબી ફૂટબોલમાં કેટલા હોય તો એમાં પંદર હોય દેશની રાષ્ટ્રીય રમત તમને પૂછાય સ્પોર્ટ્સમાં તો એ પણ આપ લખી શકો જેમ કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે હોકી પાકિસ્તાનની કઈ છે હોકી ભૂટાનની કઈ છે ઓકે તો કે ભૂટાનની આર્ચરી તીરંદાજી ઓકે પછી ઓકે ચીન ચીનની પિંગપોંગ ટેબલ ટેનિસ કઈ તો કે ટેબલ ટેનિસ સ્પેન સ્પેનની બુલ ફાઇટ ઓકે પછી કેનેડા કેનેડાની આઇસ હોકી અમેરિકા અમેરિકાની રગબી ફૂટબોલ અથવા તો બેઝબોલ કહીએ આપણે બેઝબોલ અમેરિકાની કઈ છે તો કે બેઝબોલ પછી બાકીના ફ્રાન્સને ઉર્ગ્વેન એ બધા દેશ છે એ લોકોનું ફૂટબોલ હોય છે હા આવી રીતના કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે આપણે સર્વ રીતે તૈયાર કરવું પડે સમયની થોડીક શોર્ટેજ છે થોડીક તમને તો ઘણી છે કેમ કે ઘણું બધું પૂરું કરવું છે ઓકે એટલે થોડો સ્પીડમાં લઈ જાઉં છું કે જેથી કરીને આપણા કાને એકવાર શબ્દ પડી જાય જો આપ ઓકે ફરી રિવિઝન કરવા ઈચ્છતા હો તો વિડીયો ફરી પણ જોઈ શકો ઓકે બે ત્રણ વખત જોઈ લેશો તો નામ યાદ રહી જશે કરંટમાં એવા કોઈ મુદ્દાઓ નથી કે જે તમારે લાંબા ગાળા યાદ રાખવા પડે આપણે પરીક્ષા લક્ષી યાદ રાખીએ છીએ તો એના માટે ત્રણ ચાર વખત તમે જોઈ લેશો તો તમને સરળતાથી યાદ રહી જશે આપણે વિડીયો ગમે તો લાઇક કરો ઓકે તમારા મિત્ર સાથે શેર